Bodhi Smitaru Chir Purne Duvadana Prafullam Bojanma Chadasadrasha Sobhakshi Yugala Kripa Paravara Srita Sakala Jivati Sukhado Mahasreyo Murti Jayati Sahinarayana Muni Varniveshramaniya Darshanam Mandahasaruchiradnanambujam Pujitam suranarotamera muda Dharmanandanamaham vichintaye Om Ayavtarine Shri Swaminarayanaya namo nama Om Shri Hari Krishnaya namo nama Om Shri Purna Purushottamaya namo namaha Bolo Shri Swaminarayan Bhagavanani Shri Hari Krishna Maharajani Shri Ghanshyam Maharajani Jai Badai Bhaktuna Yathi Jai Swaminarayan Sadguru Nishkulanand Swami Dhirajakhyan Granthani Andar Kadvu Pantrishema Chhelle Katha Lakhe Chhe Rubhu Rajana Tapne Joi ઇંદ્ર ને બહુ મોટી ઉપાધિ અને ચિંતા થઈ છે ભગવાનની પાસે ગયા છે અને ભગવાનને કહે છે પ્રભુ તમે અમને જે જગ્યાઓ આપી છે રહેવા માટે એ જગ્યાઓ હવે જવાની છે ભગવાન પૂછે છે શા માટે ત્યારે પોતાનું આખો વૃતાંત કહે છે કે રુભુ રાજા તપ કરે છે અને રાજી થશે અને તમારી પાસે માગશે ઇન્દ્રાસન એટલે અમારે તો ખાલી જ કરવાનું ને ભગવાન કહે છે ચિંતા ના કરો તમે જ્યાં સુધી જીવશો ત્યાં સુધી ભોગવશો ભોગવે રાખો ભગવાન દોડીને જાય છે રુભુ રાજા પાસે વધારે ચિંતા ઉપડી છે ઇન્દ્રને રુભુ રાજાને ભગવાન કહે છે માગ માગ પણ રુભુ રાજા તો ભગવાનના દર્શન કરવામાં મસ્ત થઈ ગયા છે ઇન્દ્રને ચિંતા થઈ કે નથી જોતું શા માટે વધારે આગ્રહ કરતા હશે પણ જ્યારે ભગવાને બહુ માગવા કીધું ત્યારે રાજાએ એટલું જ માગ્યું પ્રભુ આજ દિવસ સુધી આ પૃથ્વી ઉપર તમારા ભક્ત થયા પણ પંચ વિષયોને ભોગવતા ભોગવતા એ તમારાથી વિમુખ થયા છે માટે હું એટલું માગું છું મને પંચ વિષયનું સુખ ના દેતા આટલું પ્રભુ હું તમારી પાસે માગું છું કે તમારાથી વિમુખ થાવ એવું પંચ વિષયનું સુખ મારે જોતું નથી ત્યારે ભગવાન એટલા બધા રાજી થયા અને ભગવાન કે તમારામાં માયાનો લેશ પણ નથી તમે મારા શુદ્ધ ભક્ત છો આવા ભગવાન રાજી થઈ અનન્ય ભક્ત મારા ખરા આવું કહીને મહારાજ ભગવાને એમને તથાસ્તુ કહ્યું હવે સ્વામી રુભુ રાજાના આખ્યાનમાંથી આપણે શું ગ્રહણ કરવું એવી થોડીક ટકોરને થોડીક વાતો કરે છે કડવું 36 એમ પ્રસન્ન કર્યા પરબ્રહ્માજી સહી શરીરે બહુ પરિશ્રમજી એહ વાત સાંભળી લેવો મર્મજી વાત છે કઠન નથી કાંઈ નરમજી સ્વામી કહે છે જેવી રીતે રુભુ રાજાએ ભગવાનને રાજી કરી લીધા શરીરે બહુ પ્રકારનું કષ્ટ સહન કરીને એ વાતને સાંભળીને સ્વામી કે એનો સાર એટલો કાઢવાનો છે કે ભગવાનને રાજી કરવા એ નરમ વાત નથી કઠણ વાત છે એટલી તો કલ્પના કોઈ કરે આ લોકના એક સામાન્ય માયાના જીવને રાજી કરવો હોય ને તો એ આખી જિંદગી નીકળી જાય છે દ્રષ્ટાંત તરીકે પતિ પત્ની
માં બાપ દીકરા દીકરી એમને એકાબીજાને રાજી કરવા હોય તમે પૂછો કે રાજી હવે જવા દો ના તો થતા થઈ ગયું પણ હવે કંઈ મજા નથી આ ખબર નહીં અમારા બાપ દાદાઓએ કંઈ હરખું જોયું નહીં અને એ જમાનામાં કંઈ આવું કંઈ લેવાનું જોવા ના દે ને પકડાઈ દીધું તો હવે જિંદગી કાઢીએ છે પતિ એવું કહેતો હોય ઘણી વખત પત્ની એવું કહેતી હોય રાજી આ લોકના વ્યક્તિને રાજી કરતા જિંદગીના કેટલા વર્ષો કાઢી નાખે કેટલી પ્રકારનું સહન કરે પુરુષે માની લો સ્ત્રીનો સ્વભાવ 5 વર્ષ સહન કર્યો હોય અને રાજી હોય કે ના મારો પતિ બહુ કયાગ્રો છે પણ જો 6ઠ્ઠા વર્ષે થોડુંક માથું ઉપાડે ને તો હું રિપોર્ટ આપે શું આપે દાદા કંઈ કામનો નથી કે ક્યાં આવી ભરાના અમે તે શરમે ધર્મે કાઢવું પડશે હવે એક ભગત મને કહે સ્વામી મારા 60 વર્ષ નીકળી ગયા આમાં આખી જિંદગી એટલે 60 નીકળે એટલે હવે પૂરી જ થઈ જવા ને હવે છૂટાછેડા લેવાના જ નથી 30-35 લે પણ 60 થોડું કોઈ લે આવે અને 60 લે તો કોઈ ગાંડા ગણેલા છોકરા પર નહીં ગયા હવે હું છોકરાના છોકરા થઈ ગયા હવે હું છૂટાછેડા લેવા આવે તો પાર પાડી દેવું બસ જે વહેલો જાય એકને આપણે સ્વિચ પાડી આવવાની જઈને બસ આટલું છે સુખે પશુ શ્રી ગોપાળ સમજવાનું છે એટલું એક આ દુનિયાના વ્યક્તિને રાજી કરવો હોય આ તો પતિ પત્નીનું દ્રષ્ટાંત સહજમાં સમજાઈ જાય એટલે મેં આપ્યું પણ એવી રીતે કોઈ પણ હોય જગતનો જે માયાનો જીવ છે એને રાજી કરવા માટે આપણે કેટલી મહેનત કરીએ ને તોય રાજી થાય તો એની ગેરંટી નહીં ક્યારે ફરી જાય ભગવાન કેવા છે વારે વારે રાજી નથી થતા એક જ વાર રાજી થાય છે પણ એક વાર રાજી થઈ જાય પછી ક્યારેય કુરાજી થતા નથી આ ભગવાનનો સૌથી મોટો ગુણ એક વાર જેની પર એમને નક્કી કર્યું મારા આની પર રાજી થવું છે બરાબર જોઈને જ રાજી થાય કે આની પર મારે ક્યારેય આવે કુરાજી નહીં થવું પડે એવું વિચારીને પછી જ રાજી થાય અને આપણે કેવું હોય ઘડીકમાં રાજી થઈ જઈએ અને ઘડીકમાં કુરાજી થઈ જઈએ આપણા મનનું ધાર્યું થવા દે તો રાજી મનનું ધાર્યું ઉડાડ દે તો કુરાજી આપણને જો વખાણે તો રાજી ના વખાણે તો કુરાજી આપણને જો આગળ કરે તો રાજી પાછળ બેડ દે તો કુરાજી આપણું રાજી કુરાજીપણું કેવું છે તરત દિવસમાં 25 વખત બદલાય ભગવાનનું રાજીપો કુરાજીપો એવો નથી ભગવાનનો રાજીપો કુરાજીપો બહુ મહારાજ કે અમે લાંબા સમય સુધી જોઈએ છીએ પછી રાજી થવાય છે કોઈના કહે સાંભળે કુરાજી નથી થવાતું અને મહારાજ કે થોડીક વાતમાં રાજી નથી થતા એવો અમારો સ્વભાવ છે આવો શ્રીજી મહારાજે સ્વભાવ પોતાનો વચનામૃતની અંદર મધ્યનું 28મું એમાં મહારાજે આ વચન પોતાનો સ્વભાવ કીધો છે કે અમે થોડીક વાતમાં રાજી નથી થતા અને થોડીક વાતમાં કુરાજી નથી થતા લાંબા સમય સુધી જોઈએ છે પછી રાજીપો ને કુરાજીપો થાય છે એ ભગવાનનો સ્વભાવ બહુ સારો છે જો એક ભગવાનનો ગુણ કહો તો ગુણ કે એક વાર રાજી થયા પછી કુરાજી નથી થતા અને અવગુણ એ કે તરત ભગવાનમાં અવગુણ ના જોવાય પણ જો કોઈ વિચારે તો ભગવાનનો અવગુણ એક તરત રાજી ના થાય અને માણસ તરત રાજી થઈ જાય લાગે બહુ મીઠું પણ પાછો કુરાજી થાય ને ત્યારે માથું ઉડાડ દે અને ભગવાનને એવું નહીં ભગવાન ધીરે ધીરે રાજી થાય રાજીપો છે ને ભગવાન કેવું આમ બતાવી ના દે હૃદયમાં હંગરી રાખે આપણે જે કંઈ કરીએ એનો અર્થ એ નહીં કે ભગવાન રાજી નથી થતા થાય ખરા પણ બતાવે કશું જ નહીં હૃદયમાં હંગરી રાખે ભેગો થવા દે બરાબર એટલે ભેગો થવા દે ને પછી જ્યારે બહુ રાજી થઈ જાય ને એમને ખબર પડી જાય કે હવે આની અંદર કોઈ દિવસ ફેર પડે એવો નથી પછી રાજી થાય અને એ રાજીપો આપે એ બધો ઠેક આપણે જન્મ્યા ને આગલા જન્મોના અને જ્યારનો આપણો આત્મા સર્જાનો તે દીનો બધો ભેગો કરીને આપી દે એવું છે પછી કુરાજી થવું જ ના પડે આ ભગવાનનો સ્વભાવ એટલે ભગવાનને રાજી કરવા એ નરમ વાત નથી કઠણ વાત છે કઠણ વાત છે
અને ભગવાને અત્યારે તો આ કળિયુગની અંદર રાજી કરવા માટે નરમ કરી દીધું છે. આટલી શિક્ષાપત્રી પ્રમાણે વર્તો, અમને આપી દીધું શિક્ષાપત્રી ધર્મામૃતને નિષ્કામ શુદ્ધિ, અને તમને દીધી શિક્ષાપત્રી, તમારે એક શાસ્ત્ર અને મારે ત્રણ શાસ્ત્ર, આટલું કરો, આમાં રહો, મારા રૂડા સાધુનો સંગ કરો. રાજી રાજીને રાજી, ગુણાદિતાનંદ સ્વામીએ કીધું જેને ભગવાનને રાજી કરવા હોય ને એને આટલું જ કરવાનું, આજ્ઞા પાડવીને રૂડા સાધુનો સંગ રાખો. એની ઉપર ભગવાન રાજી રાજીને રાજી ત્રણ વખત સ્વામી બોલ્યા. ભગવાનને જેને રાજી કરવા હોય એને આવું કરવું પડે, અને ભગવાન રાજી થયેલા છે. સ્વામી કે જો ભગવાન રાજી ન થયા હોય તો આવો રૂડો બુદ્ધિયોગ કેમ આપે અને રૂડા સાધુનો સંગ કેમ આપે? કારણ કે ભગવાન કહે છે હું જેની ઉપર રાજી થઉં છું એને બે જ વસ્તુ આપું છું, બે, બેમાંથી કોઈ પણ એક. એક રૂડી બુદ્ધિનો યોગ, રૂડી બુદ્ધિનો યોગ એટલે કે મારે મારો છેલ્લો જન્મ કરવો છે ને આ ભવાટીમાંથી છૂટવું છે. આવી બુદ્ધિ જ્યારે આપણને આવે ત્યારે સમજવું કે આ ભગવાનના રાજીપાનું કારણ છે. અને બીજું, એવી બુદ્ધિ આવ્યા પછી એક બુદ્ધિની અંદર કરેલા નિર્ધારને પાર પાડવા માટે રૂડા સાધુનો સંગ. આ બે વસ્તુ ભગવાન વારા ફરતી આપી દે છે. પહેલાં બુદ્ધિમાં એમ થાય કે મારે છેલ્લો જન્મ કરવો છે એટલે હવે સાધુ ગોતે, સાધુ ગોતતા ગોતતા રૂડા સાધુનો સંગ મળે. હિન્દુસ્તાનમાં લઈ જાય એવા નહીં સ્વામીની વાતો પ્રમાણે. સ્વામી કે એક તો મસરૂના ગાદલામાં હુવડાવે અને તો હિન્દુસ્તાનમાં લઈ જાય એમ હોય, અને એક કાંટાની પથારી પર હુવાડે તો એ ધામ આપે. એ કાંટાની પથારી પર સુવાડીને પણ જે ધામ આપે, જે પદ આપણે રોજ મુક્તાનંદ સ્વામીનું કહીએ છીએ, સુડી ઉપર શયન કરાવે તોય સાધુને સંગે રહીએ રે, તેનો સંગ સિદ્ધ તજીએ, તે વિના કેને ભજીએ. સુડી, સુડીનું દુઃખ કેટલું છે? સુડી આખી આર પાર શરીરની બહાર કાઢી નાખે, વાહામાંથી નાખે છાતીમથી બહાર નીકળે, છાતીમથી નાખે તો વાહામથી બહાર નીકળે, એવી સુડી. એવી સુડીની સજા જે વર્ષો પહેલાં થતી, રાજાઓ આવી સજા કરતા, રીબાઈ રીબાઈને વ્યક્તિ મરતો, એવી સુડીની સજા કદાચ સાધુની ભેગા રહેવાથી મળતી હોય. સુડી ઉપર શયન કરાવે તો એ સાધુને સંગે રહીએ, આવું કીધું. રૂડા સાધુ મળે ને પછી એની સુડી છે ને એ ધામ આપે, અને રૂડો ના હોય ને તેની ફૂલની પથારી છે ને એ નરક આપે. એટલે રૂડા સાધુનો સંગ આપે ત્યારે માનવું ભગવાન મારી પર રાજી છે. બતાવતા ભલે નથી પણ રાજી છે. ભલે રૂબુ રાજાને જેમ એમના કીધું પ્રગટ થઈને માગ માગ, પણ રાજી છે ને, આપણી ઉપર ભગવાન રાજી છે. એટલે જ આપણને આ રીતનું હવાર પડે આપે છે, દિવસ જઈને આપે છે, પોતાનું સ્વરૂપ અખંડ એક મહિનો આપણી હામેન સામે રાખે ને, એ રાજીપો છે. બાકી કોનાથી થાય છે? આ જો આટલી ઉંમરે દાદાઓને અહીં આવીને બેહવા મળ્યું ને, હવે અત્યારે કેજીના વિદ્યાર્થીને જેમ લેસન કરે છે, રોજ મંતવ્ય તૈયાર કરો ને બે વખત, એક તો અહીંયા આગળ ડેટા ઘસાઈ ગયા હોય, મેમરી કાર્ડ જૂનું થઈ ગયું હોય, બરાબર છે, પરમદીનું આજે યાદ ના રહે એવું હોય, હવે એ મેમરી કાર્ડમાં ફેલ થઈ ગયેલા મેમરી કાર્ડમાં મેમરી નાખવાની, એ કેજીનું લેસન પાછું ચાલુ થયું. પણ એ ભગવાનનો રાજીપો છે એટલે થાય છે, રાજીપો છે. બહુ કઠણ વાત છે ભગવાનને રાજી કરવા. એ નર્મ નથી છે કઠણ ગણી, જેવા તેવાથી થાતી નથી, સહુ સૌના મનમાં જુઓ ઊંડું વિચારી અંતરથી. સ્વામી કે જેવા તેવાનું કામ નથી, આલી મવાલી નીકળી પડ્યા ભગવાનને રાજી કરવા એવાનું કામ જ નથી. સ્વામી કે બધાય પોતપોતાના મનમાં વિચારી જુઓ, રૂભુ રાજા એને જેવું કર્યું એવું કરવાની આપણી તૈયારી કેટલી? મનને મારવાની, બીજું કાંઈ નહીં. એના જેમ માંસને ગાળી નાખવાની જરૂર નથી, હાડકા હાડકા નીકળી જાય એવું કરવાની જરૂર નથી, પણ મનને મારવાની. ગરજુ મનથી બેગરજુ મનને મારવાની આપણી તૈયારી કેટલી? કારણ કે કઠણમાં કઠણ તો એ જ છે, કઠણમાં કઠણ પોતાના સ્વભાવને જે ટાળવા,
કઠણમાં કઠણ પોતાના આવા બેગરજુ મનને જે મારવું એ જ કઠણ છે. બીજાનો સ્વભાવ ટાળવો સહેલો છે, બીજાના મનને મારવું પણ સહેલું છે, પણ પોતાના બેગરજુ મનને મારવું અને પોતાના સ્વભાવને ટાળવો એ અઘરો છે. બીજાને વાતને સમજાવવી પણ સહેલી છે, પણ પોતે વાતને સમજવી એ કઠણ છે. બીજાના અવગુણ જોઈને ટાળવા પણ સહેલા છે, પણ પોતાના અવગુણ જોઈને ટાળવા અઘરા છે. ગુણાતીતાનંદ સ્વામી કે જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે, કેટલો આગ્રહ હોય. આ પદ લઈને અત્યારે વાત કરવા બેઠો હોય તો કેમ હોય, ઘામે વાળાના હૃદયમાં નિષ્કુળાનંદ સ્વામીનો અભિપ્રાય આમ ઉતારી જ દેવો છે. ભલા પણ તું તો હમજ ક્યારેક પોણો કલાક ઉતરી જાય પછી અહીંથી, પછી નિષ્કુળાનંદ સ્વામીને તારે કોઈ લેનદેનું છે કે નહીં વિચારવું પડે. બીજાને સમજાવવાનો જેવો આગ્રહ છે સ્વામી કે એવો જો પોતે સમજવાનો હોય, અને જેવો બીજાના અવગુણ જોવાનો આગ્રહ છે એવો જો પોતાના અવગુણ જોવાનો આગ્રહ હોય, તો સ્વામી કે કોઈ કસર જ રહે નહીં. કેટલું કઠણ હશે બોલો, કેટલું કઠણ. આટલું જો આવી જાય વ્યક્તિમાં, આટલું જ બીજાને સમજાવવાનો આગ્રહ. હા, અમને તો ત્યાગીને ભગવાનની આજ્ઞા છે, ગ્રહસ્થ જેમ અન્નવસ્ત્ર કરીને સેવા કરે છે એમ તમારે એની વાતે કરીને સેવા કરવી. આ અમારી સેવા છે. તમને આ કથા વાર્તા સંભળાવીએ ને અમે, એ અમે તમારી સેવા કરીએ છીએ. તમારું માથું ડાબી દઈએ છીએ, પગ ડાબી દઈએ છીએ, આ તમારી સેવા છે. કારણ કે તમે અમારી એવી રીતે સેવા કરો છો તન મન ધનથી, તો અમે તમારી આ સેવા કરીએ છીએ, એ અમારી સેવાનો પાર્ટ છે. પણ એ સમજાવવાનો આગ્રહ એટલો એટલો હોય, પણ સાથે જો સમજવાનો આગ્રહ ના હોય તો નુકસાન થાય. બીજાના અવગુણ જોવાનો અને ટાળવાનો આગ્રહ હોય, પણ પોતાના અવગુણ જોવાનો અને ટાળવાનો આગ્રહ ન હોય તો નુકસાન થાય. પેલું બોર્ડ જેવું થાય, સમજાય, પેલા કેવું બોર્ડ આમ હોય, ભાઈ કંડારી કેટલું દૂર છે, વડોદરા કેટલું દૂર છે, શિકાગો કેટલું દૂર છે, એ બોર્ડને જોઈ જોઈને હજારો શિકાગો પહોંચી જાય. પણ બોર્ડ એમ ધ્યાન ના રાખીએ તો બોર્ડને આનું ન્યાજ રહે, સમજાવવામાં જ રહે. પણ મારો કહેવાનો અર્થ એ છે કે કઠણ બહુ છે. ઊંડું જો ઊંડું ઉતરીને વિચારીએ ને, પોતાના સ્વભાવને ટાળવો બહુ કઠણ છે, પોતાના મનને મારવું બહુ કઠણ છે. અને આ બધી વાત કોને ખબર પડે? જે મારતો હોય એને ખબર પડે, જે લડવા નીકળ્યો જ નથી ક્યારેય, જે બહાર જ લડ્યો છે. જે બહાર લડે છે એ તો પોતાના મન સહિત બેગરજું મનને ભેગું રાખીને લડે છે. અંદરની લડાઈમાં જ પોતાની સાચી સુરવીરતાની ખબર પડે. રાવણે બહારનું બધું જ જીતી લીધું, હિરણ્યકશ્યપ આખી ત્રિલોકી જીતી લીધી બેગરજું મનથી, પણ પોતાના ગરજું મનથી, પોતાના બેગરજું મનને જીતવા માટે 3 જન્મ લેવા પડ્યા. જય વિજયમાંથી આટલા થયા ત્યારે છેલ્લે છુટકારો એ બેગરજુના બેગરજુ ભગવાનને એને કલ્યાણ કરવું પડ્યું. એવું ને એવું જ એ ફરી પાછા ઉપાધિ જ કરે ને. આ એ જય વિજય થયા, આખા વૈકુંઠની અંદર જય વિજય સિવાય કોઈ હોય જ નહીં, બીજા પાર્ષદો ગણાય હતા, પણ એ બેને જ કેમ પાવર ચડ્યો આટલો? દ્વારપાળ ઉપર બે જ ઊભા હશે, બીજા કોઈ નહીં હોય. પણ વસ્તુ એ છે કે જે બીજ પડી રહ્યું ને, બેગરજુ મનનું જે બીજ પડી રહ્યું ને, તો ધામમાં ગયા પછી ક્યારેક આવો રોલ ભજવવાનો થાય ને તો કે ભાઈ કોને લઈ જશું, કોને લઈ જશું? ચાલો આપણે હરિભગત હોય 10, અને આપણે કંઈક ખરેખરું ફળફળાટી બોલાવવાની છે કોઈ જગ્યાએ, અને કોકને કંઈ કહેવું હોય તો જે આમ સ્વામિનારાયણ સ્વામી, એને કોઈ લઈ જાય? એમાં તો કોણ છે કે ઓલા ભાઈને ઉઠાવો, એ ફફડાય આપશે બરાબર. એવું જ કેમ ભગત, શું કે એ બીજ હોય તો કામ થાય, નહીં તો કેમ થાય? ફેર એટલો, માની લો આજે સાધુનો પક્ષ રાખવાનો છે, કોઈ સત્સંગનો પક્ષ રાખવાનો છે, પાજી પડાવની છાયામાં ડબાવાનું નથી ને, એના વેન ઉપર વેન લાવવાનું છે. એ વેન ઉપર વેન લાવી કોણ શકે? જે એકદમ નરમ સ્વભાવનો એ લાવી શકે? એ ગમે એટલું જાણતો હોય કે આ સાચું છે ને આ ખોટું છે, પણ એ શું કરશે? મહારાજે કહ્યું હટી જવું, મહારાજે શું કહ્યું? ત્યાંથી હટી જવું. એટલે એ નરમ સ્વભાવનો શું કરશે? એ જગ્યા છોડીને જતો રહેશે. એને ખબર છે કે સાચું આ છે, નરસું આ છે, એટલે જતો રહેશે. પણ ન્યા તમારે ફાયરિંગ કરવાનું હોય, પાજી પડાવની છાયામાં ડબાવણું, એટલા વેન ઉપર વેન લાવવાનું, એમાં પછી જોરદાર જોઈએ. હા,
થોડું જોઈએ, થોડો આમ તાણવાળો જોઈએ, થોડો વેગવાળો જોઈએ. તો સામેવાળાને ચલાવે ને એક આરે એક સેકન્ડની અંદર 1000 માર દે, ઊભો જ ના રે ફરી, કોઈ દી હામો ના આવે, એ દરેક પાસે ના હોય. એટલે ભગવાને પણ એવું આપ્યું હોય ને એ ઘણી વખત અવગુણ જેવું દેખાય, પણ ક્યારેક ગુણનું કામ કરે, ક્યારેક ગુણનું કામ કરે. એવું છે, અમારા સંતોમાં એવું હોય. કોઈક હોય તો એકદમ માઇલ સ્વભાવનો, એને કાંઈ કોઈને કહી ના શકે, કશું જ ના હોય. અને અમુક અમુક જગ્યાએ જબર, પણ એ એટલું જ ખાલી, એ જો ફાયરિંગ અંદર ના કરી દે તો સારું, બહાર કરે ત્યાં સુધી વાંધો નહીં, પાજી પડાવની છાયામાં દબાવવું નહીં. પણ ભગવાનને, ભગવાનના સંત કે ભક્ત જે ભગવાનના સાચા છે, રૂડા છે, એનાથી તો ચોક્કસ દબાવવું, એમાં તો દબાવવામાં જ માલ છે. પણ નરમ વાત ભગવાનને રાજી કરવા એ નથી. વન ખપવાળાને એ વાર્તા અનુ એક અર્થે આવે નહીં, મહિમા મહાત્મ્ય મોટપ મુખથી કહીએ મર કથી કથી કહી. આવી ગયું વક્તાઓ પર. વન ખપવાળાને સ્વામી કે આ વાર્તા ક્યારેય કામ આવતી નથી, ખપવાળાને કામની છે. અનુ એક અર્થે આવે નહીં, એક અનુભારે આ વાત કામ લાગવાની નથી, ખપ વિનાને. મહિમા મહાત્મ્ય મોટપ મુખથી કહીએ મર કથી કથી કહી. ગમે એટલી વાતો કરીએ મહિમાની, મહાત્મ્યની, બધું જ મોટપ ભગવાનની કહીએ, પણ સ્વામી કે ખપ ના હોય ને તો કંઈ ના થાય. વાત કરવાથી ખપની જાગૃતિ ચોક્કસ થાય છે, પણ વાત ઉપર કરવાવાળો છે વિચાર કરે તો એમાં ખપ જાગે, અને સાંભળવાવાળોએ જો એની પર વિચાર કરે તો એમાં ખપ જાગે, નહીં તો ખપ વિનાના રહીએ. અને આ સત્સંગની અંદર સૌથી અગત્યનું છે ખપવાળા થવું. ખપ ગરજુ, ખપનો બીજો અર્થ થાય ગરજુ થવું. ગુણાદિતાનંદ સ્વામી કે આપણે ગરજ કરવી, પણ ભગવાનને મોટા સાધુને કોઈ દી ગરજ કરાવી નહીં. ગરજુ થવું પણ ગરજ કરાવી નહીં. ગરજુ થાય એની પાસે ભગવાનને સાધુ સામેથી ચાલે આવે, જે ગરજુ થાય એનું ભગવાનને સાધુને એની કસરો બધી ટાળવી પડે. પણ જે બેગરજુ થાય, ખપ વિનાનો થાય, અને ખપ વિનાનો જીવ ક્યારે થાય છે ખબર? બે રીતે થાય છે. એક એવી રીતે થાય છે ખપ વિનાનો, કે એક તો એની અંદર જ્યારે થોડાક સદગુણો ભગવાનને મોટાની કૃપાથી આવે, પહેલાં ખપ રાખ્યો થોડો ઘણો, એટલે ભગવાનને મોટાની કૃપાથી એમાં સદગુણો સારા સારા આવ્યા. હવે આવ્યા પછી એને થોડા સમય સુધી, ઘણા સમય સુધી યાદ રહ્યું કે આ તો પારકા ઘરેના છે, મારા નથી. હવે સમયાંતરે માયાને તો, માયા તો સતત પોતાના રડાર રાખીને જ બેઠી છે કે આ મારા પંજામાંથી ગયેલો છે. એટલી બધી માયા લોભી છે અને માયાને એટલો બધો આપણો ખપ છે, કોનો? આપણો, કે આટલો રૂડો રૂપાળો મારી પાસે રહેલો આત્મા એ ઠેક અક્ષરધામ સુધી પહોંચી જાય ને અનાદિ મુક્ત થઈ જાય, આમ મને પોસાય એવું નથી. એટલે એના એજન્ટો છે ને એટલા બધા રાખ્યા છે, એટલા બધા રાખ્યા છે. એમના ઓનલાઈન નથી આ એમેઝોનવાળા, શાકભાજી ચાલુ કરી દીધું છે. હવે તા શાકભાજીની દુકાનોવાળા શું કરશે? ફ્રૂટ ચાલુ કરી દીધું તો એ શું કરશે? એની પર જશે ત્યારે શું કરશે? તો એવી રીતે માયા એટલા બધા એજન્ટો રાખે છે, અને પછી જે પાછો જેટલો પોતાથી દૂર જાય ને એની ઉપર તો વધારે કેમેરાઓ ને વધારે એજન્ટો ગોઠવે રાખે કે આને જીના ઝાલવામાં નહીં માલ, મોટા મોટાને પકડો. વાતો કોણ કરે છે હવારમાં? નિષ્કુળાનંદ સ્વામીની જાલો એને. કોણ હવારમાં સાંભળવા બેસી જાય છે હામાં? એને ઝાલો. જીના શું ઝાલવાના? જે બરાબર આમ હવારના પોરમાં જ ઉઠે ત્યારથી મને જે મારવા માટેના પ્રયત્નો કરતા હોય ને એવાને ઝાલો, કોઈ પણ રીતે ઝાલો. એટલે શું કરે આપણે છે ને ખપ, કે આ બધું ભગવાનને મોટાથી છે, ભગવાનને મોટા આપણને આવું હોય, ખપવાળા હોઈએ. પછી ધીરે 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 શું કરે કે કોઈકની અંદર પ્રવેશ કરે અને પછી આપણી અંદર પ્રવેશ કરે. પ્રવેશ કરીને બીજું કાંઈ ને, હારા ભાવથી પ્રવેશ કરાવે. ઓહો, પણ તમે તો, પણ આપણને અત્યાર સુધી તો એમ જ હતું કે આ તો ભગવાનને મોટાથી છે, આપણું જ કંઈ છે નહીં.
અરે પણ તમે ના હોય ને તમે હો તો, અને તમે હો તો આમ થઈ જાય, તમે હો તો આખું બ્રહ્માંડ ઊંધું થઈ જાય, તમે ના હો તો આવું થઈ જાય, તમે ના હો તો પ્રલય થઈ જાય. આપણે બે પાંચ દાડા દસ દાડા કશું ના થાય, વર્ષ દાડો કંઈ ના થાય, પણ ધીરે ધીરે પેલો વિચાર છૂટતો જાય ને પછી એમ થાય કે આ બધું કોનું છે, મારું પોતાનું ઉત્પાદન છે, મારું પોતાનું. ભાઈ ગોપાળન સ્વામી નથી કહેતા મારું પોતાનું છે, તાર પાસે ક્યાંથી તારું પોતાનું હોય? જો ગોપાળન સ્વામી એવું કહે કે આ બધું ભગવાનનું છે, આજ સુધીના આટલા મોટા પુરુષો થયા ને અત્યારે પૃથ્વી પર જે હયાત છે એ બધા કહે છે મહારાજનું, કોઈક મોટા આગળના એનું આપેલું છે, તો તમારા પાસે ક્યાંથી પોતાનું હોય? પણ જીવને થાય કે ઓહો હું તો જન્મ્યો ત્યારથી જ મોટો મુક્ત બધું લઈને જ આવ્યો છું ને, આમ કરીને આવ્યો છું ને, મારે આવી સમજણ ને હું આવો ધર્મવાળો ને, મને તો આવી આ પ્રકારની સર્વગ્રાહી સમજણ ને સર્વદેશી સમજણ ને હજારો પ્રકારના અંદર બીબાઓ ફિટ થતા જાય, પછી શું થાય ખપ વિનાનો થતો જાય, ખપ વિનાનો. પેલા જે સદગુણો છે એ તો છે જ હજુ, પણ એની ઉપર અત્યાર સુધી આવરણ હતું ખપવાળું, એટલે અમૃત હતું, એ બધું અમૃત હતું, દૂધ હતું, કોઈ પીવે તો એનાથી એની મજબૂતાઈ થાય. હવે શું થયું, અંદર લીંબુનું ટીપું પડી ગયું, દૂરથી લાગે છે ધોળું, અત્યાર સુધી બધાએ અનુભવ્યું છે દૂધ, પીધું ત્યારે દૂધનો સ્વાદ આવ્યો, પારદર્શક કાચમાંથી જોવો તો ધોળું જ દેખાય છે, પણ લીંબુનું ટીપું પડી ગયેલું છે, વહેલું મોડું ફાટવાની તૈયારીમાં છે, ઇન ગટર. સદગુણો હતા પણ એ બધા દુર્ગુણોમાં પરિણમી જાય, જેવી રીતે રઘુનાથ દાસ અમૃત હતું, રામાનંદ સ્વામીની કૃપા પણ થોડી ઘણી મેળવી હતી એના થકી જ આવ્યું હતું ને, પણ થઈ ગયું શું અંતે, ઝેર. મહારાજે જેની માટે શબ્દ એટલો વાપરી દીધો કે રઘુનાથ દાસ જેવો અસુર હોય, બોલો આવો શબ્દ વાપરવો પડ્યો શ્રીજી મહારાજને, તો એ થઈ ગયું કારણ કે ખપ જતો રહ્યો. અને ખપવાળા ગમે એટલા ઓછા સદગુણી હતા ને તો એ શ્રીજી મહારાજની નજરમાં બહુ આવી ગયા. મહારાજ કે આ મૂળજી બ્રહ્મચારી ક્યાં ડાયા છે? મૂળજી બ્રહ્મચારી તો મુક્ત હતા, પણ તોય મહારાજ કે આ મૂળજી બ્રહ્મચારી ક્યાં ડાયા છે? હવે એનો અર્થ શું? આપણને કોઈ એવું કે હવે તમે બહુ ડાયા, અમે જાણીએ તમે કેટલા ડાયા છો, એનો અર્થ શું કે તમે ગમે ત્યારે ગમે તે હળી કરી દો એવા છો, ક્યાં ડાયા છો? મહારાજ કે આ મૂળજી બ્રહ્મચારી ક્યાં ડાયા છે, બોલો ક્યાં ડાયા છે? મહારાજ કે બાઈઓ અરે વાતો કરવી નહીં, તો કે સારું, તે બાઈઓ હામી મળી રસ્તામાં, એ બાજુ પર હટો કે મને તમારા અરે વાતો કરવાની ના પાડી છે, એટલે બોલતા તો જાઉં છો, હું વાતો કરવાની ના પાડી છે? તમે એવું કહો છો કે તમારી અરે વાતો કરવાની મને ના પાડી છે, તો તમે વાત તો કરી લીધી, તમારે ના પાડી તો કોક જોડ કેવડાવવું જોઈએ, આટલા ડાયા, આટલા ડાયા. પેલી બાઈઓ કે ના અમે તો નહીં અહીંથી હટીએ, ને કહો અમને મહારાજનો થાળ ને આ તે પૂછવા લાગે ને, તે બ્રહ્મચારીએ પછી કોની મારી, આમ મારી ને આમ મારી, જા કે બોલવાની વાત ક્યાં, અડ્યા અડી ગયા કોની મારીને, ક્યાં ડાયા છે? પણ મહારાજ કે અમને રાજી કરવાનો ખપ છે, તો મૂળજી બ્રહ્મચારીમાં ભગવાન જેવા ગુણ વર્તે છે, જેવા પરમેશ્વરમાં હોય, જેવા પરમાત્મામાં હોય એવા વર્તે જ. તો મહારાજે ત્યાં શબ્દ શું વાપર્યો, અમને રાજી કરવાનો ખપ. ખપ શબ્દ બહુ પ્રસાદીનો શબ્દ છે, અતિ અગત્યનો શબ્દ છે, અને ખપ એ વ્યક્તિ સત્સંગમાં આવે ત્યારથી મુક્ત પદવીને પામે, મુક્ત પદવીને પામ્યા પછી પણ જેની જરૂર પડે એનું નામ ખપ છે. મુક્ત કોઈ હોય અક્ષરધામનો, સ્વતંત્ર થકો આ પૃથ્વી પર આવ્યો હોય, એનો ખપ જો છૂટી જાય તો એ ચાર પાંચ જન્મ ધરે, આવું ગોપાળન સ્વામી કહે છે. ગરજ વિનાનો જો મહામુક્ત એને કોઈ દી થાય નહીં, પણ માનો કે કોઈ આવ્યો અને કોઈક ચરિત્ર એવું થયું ને એને ખપ છોડ્યો, મહારાજને કંઈ સમજાવા કરાવવું હોય તો ચાર પાંચ જન્મ ધરે ગોલોક ધામમાંથી ઈશ્વરચરણ દાસજી સ્વામી અહીંયા આગળ ભગવાન સ્વામિનારાયણની ઉપાસના સિદ્ધ કરવા માટે ગોલોકના મુક્ત હતા. ગોલોકનો મુક્ત એ કંઈ સામાન્ય તો હોય નહીં, ભગવાન સ્વામિનારાયણની ઉપાસના પાકી કરવા પૃથ્વી પર આવ્યા હતા. ધ્યાન મુદ્રિકા નામના પુસ્તકમાં સ્વામીએ આખું પોતાનું જીવન વૃત્તાંત લખ્યું છે,
અને સ્વામી પૃથ્વી પર આવ્યા. ખપ કયો હતો? મહારાજને મળવાનો, આ ગરજ હતી. અહીંયા આવ્યા, અહીંયા આવ્યા એટલે મોટા મુક્ત હતા, માન સન્માન આ તે બીજા બધા યોગ એટલા બધા થઈ ગયા, તે ભૂલાઈ ગયું. ખપ જતો રહ્યો, જે કરવા આવ્યા હતા એ ગરજ જતી રહી અને બીજાને ગરજું કરી દીધા. તે બીજાને ગરજું કરી દીધા. સ્વામીએ પોતાના વૃત્તાંતમાં લખ્યું, હું ગોલોક ધામનો મુક્ત, કેટલા 35 વૈરાટ નારાયણો થયા તે દિવસનો હું બ્રહ્માંડનું, આ કેટલા આટલા હજારોમાં લખ્યું છે, 2-3 હજાર ઉપર એટલા બ્રહ્માંડોનું હું શાસન કરતો, એટલા બ્રહ્માંડોમાં મારું કર્યું જ થતું, અને પેલી મુક્તની પદવી તો સાચી જ, આ બધું છોડીને ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થવાના છે, આ સમાચાર મળતા અક્ષરધામના અધિપતિની ઉપાસના પાકી થાય, એના મુક્તોને મળીને આ બધું પાકું થાય, એટલે હું પૃથ્વી પર આવ્યો. તો અહીં આવીને મારે 5 જન્મ થઈ ગયા. ત્યારે 5મા જન્મે પાર પડ્યું. બોલો, આ ખપ છૂટી જાય તો આવડા મોટા મુક્તને જો આમ થતું હોય તો હજુ જે નીકળ્યો જ છે આ ડબ્બામાંથી બહાર, કોકની કૃપાથી પાછું, એ મોટાની કૃપાથી, પોતાના બળે તો નહીં, મોટાએ કૃપા કરીને આ ભવાટીનો ડબ્બો આખો હોય ને એમાંથી કાઢ્યો એકને, અને કાઢીને આ બાજુ મૂક્યો કે જો ભાઈ ભગવાન આવા છે, ધામ આવું છે, સત્સંગ આવો છે, આ શાસ્ત્રો આવા છે, હવે ખપ આને આની અંદર જો ખપ વિનાનો થઈ ગયો કે મારે હું, મારે ક્યાં કોઈની કંઈ પડી છે, લો તો ગયો, પતી ગયું, એને પૂરું થઈ ગયું. અને એ મારે ક્યાં પડી છે પછી કેવું થાય? કોઈ ભગવાનનો ભગત હોય ને, મહારાજે કેટલું સરસ કીધું, મહારાજ કે નિશ્ચયવાળો કોણ છે? તો પોતાથી ધર્મજ્ઞાન ભક્તિ વૈરાગ્ય ઓછા હોય તો પણ એને પોતાથી મહાન જોઈ શકે ને, એ જ ભગવાનના નિશ્ચયવાળો છે. વચનાવતમાં શ્રીજી મહારાજ કહે છે, મહારાજ ત્યાં સુધી કહે છે કે આનો સત્સંગમાં નથી ચાલે એવો સ્વભાવ તો એ સત્સંગમાં ચાલ્યો જાય છે, એનો અતિશય ગુણ લેવો કે એનું કોઈક પૂર્વનું બહુ બળ્યું પુણ્ય છે એના કારણે સત્સંગમાં ચાલ્યો જાય છે. શ્રીજી મહારાજે દ્રષ્ટિકોણ કેવા આપ્યા? એ શા માટે એવો આપ્યો? આપણે ગરજું જ રહીએ, ગરજું જ રહીએ, કારણ કે આપણી પાસે જે વધારે કદાચ હોય બીજાથી એ કોકનું જ દીધેલું છે, આપણું તો છે જ નહીં, એની પાસે ઓછું છે તો હજુ જેને દેવાનું છે એને ઓછું આપ્યું છે, જેથી એને વધારે આપશે તેથી વધી જશે, વધી જશે. અને એમાં તો કંઈ નક્કી નથી, એ તો ભગવાનના મોટા મુક્તો, એ તો આજે આપણને આપ્યું આટલું, પણ એને પેલાની અંદર આપણને ઓછું દેખાય છે, પણ ભગવાનને મોટાને એને આવતીકાલે આપણા કરતાં 10 ગણું આપી દેવું છે એની પાસે, તો આપણને આજે એવું લાગે છે કે એમાં ઓછું છે, પણ આવતીકાલે આપણા કરતાં 10 ગણું એમાં હોઈ શકે. એટલે જે છે, જેટલું છે, જેવું છે, પણ મારે તો ગરજ રાખવાની છે. એવો જ એને ખપ છે. જેમ સ્વામી આપણા થયા સચ્ચિદાનંદ સ્વામી, મૂર્તિને અખંડ ધારતા, મૂર્તિ ક્યારેય ભૂલાતી જ નહીં, મૂર્તિ ભૂલાય તો રૂવાડે રૂવાડે લોહીના ટસિયા આવે, આટલા ભગવાનની મૂર્તિમાં હેતવાળા સાધુ, પણ એનો ખપ કેવો? સ્વામી કે મારા ગોઠણ ભાંગી નાખે, આ સભા મારા ગોઠણ ભાંગી નાખે, મારા કાંડા ભાંગી નાખે, અને મને અહીંથી ઉકરડે નાખી આવે ડહડીને, અને મારાથી ચલાતું ના હોય, ગોઠણ ભાંગી ગયા હોય એટલે, હાથ ભાંગી ગયા હોય એટલે હાથ હલતા ના હોય, પણ હું શરીરે કરીને ધસડાતો 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 આ મહારાજને આ સાધુની સભાના દર્શન કરું, આની વાતો સાંભળું, અને આના જમેલા એઠવાડા જે પડ્યા હોય એમાંથી વિનીન દાના ખાઈને જીવું, પણ આ ભગવાનને આ સાધુને આ હરિભગત આ સત્સંગની સભાને ના છોડું, આને ખપ કહેવાય. મૂર્તિ સિવાય બીજું કાંઈ હતું જ નહીં નજરમાં, તોય આટલો ખપ. બોલો, અને આપણે વળી થોડી માળા કરતા થયા હોઈએ, 2 ચાંદ્રાયણ કરતા થયા હોઈએ, 2 ધારના પરના કરી નાખીએ બહુ તો બરાબર છે, થોડી વળી વાતો કરી દઈએ, થોડી વાતો સાંભળી લઈએ, આ લોકની અંદર ક્યાંક થોડું બહારનું ના ખાઈએ ને આ ના ખાઈએ, તો આપણને કોઈ એકાંતિકનું બિરુદ આપે ને, એમાંથી પછી આપણે જો કાંઈક આપણી અંદર બીજું આવે બરાબર, અમે વળી આ થોડું કરતા થતા હોય તો અમને કાંઈક આવે, આ બધું આપણા ખપને ધોવે. એક જ વસ્તુ ગોપાળાન સ્વામીએ પ્રકરણ પહેલાંની 333મી વાતમાં કીધું, અને એ જ સુકાનંદ સ્વામીના આખ્યાન વખતે કડી દરમિયાન
મહારાજને મોટાએ લખાવ્યું, ગુણ આવ્યા હોય આપનામાં તોય પારકા કરે ના, મોટાના આપેલા ગુણ એનાથી આપણું શોભે છે. આપણી શોભા માત્ર શણગાર કોકના છે, ડેકોરેશન કોકનું છે, મેકઅપ કોઈકે કર્યો છે, મેકઅપનો માલે એ જ લાવ્યા છે અને રૂડા રૂપાળા કરીને બેહાડ્યા છે. મેકઅપ કરે ને તમે આ સ્ટેજ પ્રોગ્રામ કરતા હોય ને આપણા યુવાનોને બધાય, તો હવે એ આમ મેકઅપ કરીને બેઠા હોય તો તમને લાગે વાહ સાક્ષાત દેવતાઓ આવ્યા છે, સમજે ને? પછી આપણી બાજુમાં ડીશ લઈને બેસે તો, આપણી બાજુમાં ડીશ લઈને બેસે તો, પણ ત્યાં મેકઅપ કર્યો હોય આમ થાય ઝરીબરી લગાડી હોય ને બધું કર્યું હોય એટલે લાગે કે વાહ ઇન્દ્રદેવ પ્રગટ થયા છે અત્યારે તો, સાક્ષાત ઇન્દ્રદેવ. પાછો ડ્રેસ એવો પહેર્યો હોય, મેકઅપ છે, મેકઅપ છે, શણગાર છે, એ દેવતા નથી, દેવતાનો મેકઅપ છે. એવી રીતે આપણી અંદર જે શોભા છે એનો મેકઅપ કરવાવાળા કોઈક છે, મેકઅપનો સામાન પણ કોઈકનો છે, એ પોતે લઈને આવે છે, દયા કરીને મેકઅપ કરે છે કે ભાઈ આ શોભે થોડું. હવે આને શું થઈ ગયું ખબર છે? હું તો જન્મથી જ મેકઅપવાળો છું, જાણે કર્ણનો પેલો કુંડળ લઈને જન્મ્યો એમ. ભાઈ રહેવા દે, મોઢું ધોઈ બાથરૂમમાં જો ભાઈ મેકઅપ રહે તો કહેજે. બે ગરજુ રૂપી બાથરૂમમાં જઈ અને અટંટ રૂપી પાણીથી મોઢું ધોઈ નાખો, અટંડપણારૂપી પાણીથી મોઢું ધોઈ નાખે અને બે ગરજુ રૂપી બાથરૂમ એમાં જઈને અટંડપણારૂપી પાણીથી મોઢું ધોવે એટલે બધું પોતાનું ઓરિજિનલ સ્વરૂપ પ્રગટ થઈ જાય કે આ હું છું. માટે ખપવાળાને સ્વામી કે આ બધી વાતો કામની છે, ખપ વિનાને કામની નથી. વન ખપવાળાને આ વાર્તા અનુ એક અર્થે આવે નહીં. સ્વામી કે મારે ખાલી લખવાની જ છે, મારે ખાલી લખવાની છે, બાકી ખપવાળો તું બોલવાવાળો ના હોય તો તારાય કામની નથી, તુંય મારી હું સેવા કરવાનો, અને સાંભળવાવાળો ખપવાળો ના હોય તો એ મારે શું કામની. ભલે ને તમે ગમે એટલી ચડાવો અને ગમે એટલી કરો, આ સ્વામી આપણને કહે છે નથી કામની, કે મારી મહેનત જશે, માટે આપણે બધા ખપવાળા થઈએ. જેમ પશુજનને ચાર પ્યારી તેહ નીલે દેખીને નવ તજે, સહે કષ્ટ બહુ એહ સારું તોય ભાવે કરી એહ ને ભજે. ઢોર હોય ઢોર, રખડતું રખડતું પહોંચ્યું હોય, કોઈ દિવસ ક્યાંય લીલું ખાધું ના હોય, કાઠિયાવાડની ભૂમિમાં રખડતું હોય અને એની અંદર કોક ખેડૂતે ક્યાંક એને પાણી સિંચી અને પોતાની વાડીમાં રચકો વાવ્યો હોય ને લીલો હોય, આને છ મહિનાથી લીલું જોયું ના હોય, પછી એ ઢોર પડે ખેતરમાં, ખેતરમાં પડીને રચકો ખાવા માંડે ને એક દિવસ આમ ખાતું જો પેલો માલિક પકડી લે, માલિક ધોકાવે, પણ માલિક ધોકાઈને આમ જાય ને પાછું આવે. ધોકા ખાવા છે પણ લીલું ઘાસ છોડવું નથી. સ્વામી દ્રષ્ટાંત એ આપે છે, જેમ પશુજનને ચાર પ્યારી તેહ નીલી દેખીને નવ તજે, ગમે એટલો માર ખાય પણ એ લીલું ખેતર એકવાર ભાળી ગયા, એનો સ્વાદ ચાખી લીધો એટલે હવે એને છોડવું નથી. એવી રીતે સહે કષ્ટ બહુ એહ સારું તોય ભાવે કરી એહ ને ભજે. ગમે એટલું દુઃખ પડે પણ તોય એ ખેતરમાં જ દોડીને જાય. જોને મોટી આશા છે મનમાં, જેવી પામવાને પૈસા તની. હવે સ્વામી કહે છે એ ઢોરની જગ્યાએ આપણે, લીલું ખેતર એટલે પૈસા, લીલું ખેતર નીલું ઘાસ રચકો એટલે પૈસા, અને ખેતર એટલે આ આ આ પૃથ્વી. તો સ્વામી કે ન્યા આગળ જાય અને મોટી આશા છે મનમાં કે પૈસો મળે, શેઠિયો ગાળો દે ઇન્ડિયામાં તો બરાબર, કેટલી ગાળો દે, અરે અક્કલનો બુઠ્ઠો છો ને હાવ નકામો છો ને કાંઈ કામ તો કરતો નથી, આળસુ છો, તને છૂટો જ કરી દેવો છે, તો ત્યાં શું કે કોઈ જગ્યાએ નોકરી ના મળે એવી હોય તો શું કે ને? ના ના શેઠ, તમારી વાત સાચી છે, હું અક્કલનો બુઠ્ઠો જ છું, પણ મને રાખો તમે, મારે પરિવાર છે, બીજે કોઈ કોઈ હંગરેવો છે નહીં, આ પેલી ગાય જેવું જ છે, આ ઢોર જેવું જ છે મારે, પણ લીલું ઘાસ દેખાય એટલે ન્યા જ જાય, ગરજ
સ્વામીને સમજાવો છે ખપ, સ્વામીને સમજાવો છે ખેંચાણ, કે આટલું ખેંચાણ જ્યારે સત્સંગનું રે, આટલું ખેંચાણ જ્યારે ભગવાનનું રે ત્યારે એને કશું કઠણ લાગે નહીં કરવું, કંઈ કઠણ ના લાગે. અને બહુ વિચારીએ ને તો આપણે તો કાંઈ કઠણ છે જ નહીં, છે જ નહીં, બોલો, કશું જ કઠણ નથી. પણ એવું છે, ખપ બહુ અઘરો છે. એક ત્યાગી ત્યાગી હશે ને પછી સંસારમાં ગયા હશે, સમજે ને, પછી તો એને ક્યાંક જવાનું થયું, જવાનું થયું તે એક નાનું સ્કૂટર, સ્કૂટી જેવું આવે ને નાનું એવું, ધામધકતો તાપ, એની અંદર એને મંદિરે જવાનું થયું, મંદિરે જવાનું થયું. પેલી સ્કૂટી જેવી લઈને, નાની સ્કૂટી લઈને નીકળવું પડે, હવે કોઈ થોડી ઇનોવા ગાડી આપે, હવે કોઈ આપે ક્યાંય જવું હોય તો, ત્યાગી હોય તો આપે. અહીંયા આગળ તમે આ લેંગામાંથી સીધું ધોળું ધોત્યું પહેરો ને પાર્ષદ થાય એટલે એની બધી જવાબદારી કોની થઈ જાય? મહારાજની. હવે એને દવાખાને જવું હોય, આ દેશની સિસ્ટમ નથી કહેતો, દેશની કહું છું, અહીં તો બધા ગાડીઓવાળા જ છે, પણ એને માની લો કે દેશમાં હોય અને એને દવાખાને જવું છે, તો ગઈકાલે એ પેન્ટ શર્ટમાં હતા, આજે એને ધોત્યું વીંટી દીધું, હવે એની માટે સ્પેશિયલ ગાડી જ જાય, સ્પેશિયલ રૂમ થાય, સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળે, કોઈ પણ વસ્તુ, બધી જ ભગવાન સ્વામિનારાયણ એકદમ ઊંચામાં ઊંચી ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય, વીઆઈપી ટ્રીટમેન્ટ. બોલો, ગઈકાલે દવાખાનામાં જઈને લાઇનમાં બેસવું પડતું હતું એવી દશા હતી, અને આજે તો ઓહો ભગતજી આવ્યા છે, આગળ લઈ લો, આગળ લઈ લે, રૂમ આપી દે, બધું થઈ જાય, સાધુ થઈ ગયા. ઓહો સ્વામી આવ્યા છે, ચાલો ભાઈ બધા પેશન્ટોને પછી ડૉક્ટર પહેલાં લઈ લે, બીજે બધે પહેલાં લઈ લે, બધું થઈ જાય છે ને. હવે એનો એ જ જો રિટર્ન થાય, હવે ન્યાસ પેલી સ્કૂટી હોય, સ્કૂટર હોય, ધમધકતો તાપ હોય, ત્રણ વખત મંદિરે જતા રસ્તામાં બેહવું પડે ઠંડુ કરવા મશીન, બોલો શું અહીં આગળ શું તકલીફ હોય ત્યાગ આશ્રમમાં? એક જ, મનને મારવાનું. ત્યાં બધો ખપ જાગી ગયો, અહીં કોઈ ખપ નથી જાગી શકતો, ત્યાં બધો ખપ જાગી જાય છે, તાપમાં તપવાનું બધું જ. ગુણાદિતાનંદ સ્વામી બહુ સરસ કીધું કે મહારાજે કોકને કોઈક સાધુનામ ચૂંટ્યો ખણ્યો તે જતો રહ્યો, કેમ? તો કે મહારાજે મને ગાલે ચૂંટ્યો ખણ્યો. સ્વામી કે એને માએ કોઈ દીખણ્યો જ નહીં હોય, એને માએ કોઈ દીખણ્યો જ નહીં હોય. કેવી મોટા સાધુની દ્રષ્ટિ, કેટલો ખપ રાખવા કે છે એમ. કદાચ કોઈ આપણું આ સત્સંગમાં અપમાન કરી જાય, કદાચ કોઈ આ સત્સંગની અંદર આપણને ગમે તે શબ્દ બોલી જાય, કદાચ આ સત્સંગમાં કોઈ આપણા પ્રત્યે કુભાવ કલ્પી જાય, આપણી સાથે હાવ બેગરજું વર્તન કરી જાય, તો પણ આપણે ખપ છે. આ સત્સંગનો ખપ આપણે છે, જેને શ્રીજી મહારાજ વચનામૃતમાં એમ કહે છે, 3.5 કરોડ બ્રહ્માનું આયુષ્ય પૂરું થઈ જાય, એક બ્રહ્મા નહીં, 3.5 કરોડ બ્રહ્માનું આયુષ્ય પૂરું થઈ જાય, 3.5 કરોડ પ્રાકૃત પ્રલય થઈ જાય, ત્યારે એક વખત સત્પુરુષનો યોગ થાય. એવો યોગ કોઈ પણ હિસાબે, ત્યાગાશ્રમમાં હોઈએ કે ગ્રહસ્થાશ્રમમાં હોઈએ, ઘણાય સત્સંગની અંદર ગ્રહસ્થાશ્રમમાંથી છોડીને જતા રહ્યા છે, સત્સંગમાંથી બસ એને કંઈક એના મનનું ધાર્યું ના થયું, હું સ્વામિનારાયણ ધર્મને, શું મહારાજને, શું સાધુને, કાંઈ નહીં, કાંઈક એને કોઈક જગ્યાએ આંટી પડી, છોડીને જતા રહ્યા, કાંઈ નહીં કે આપણે કશું ગરજ નથી, આવા છે. તો એનાથી એને શું ફાયદો? 3.5 કરોડ બ્રહ્માના આયુષ્ય પછી મળેલો આ સત્સંગ, એના પછી મળેલા આવા મોટા મહારાજ, અને બેગરજું થઈને ના છોડાય, એને બેગરજું થઈને છોડે, એને પોતાને ફિલિંગ પછી થાય પણ પછી પાછા વળવાનો ટાઈમ હોય, એટલે અહીં તો ખાહડા ખાઈને પડ્યા રહેવું, ખાહડા ખાઈને જે પડ્યો રહેશે એ પાર પડવાનો, પણ જે બેગરજું થઈને પોતાના બુદ્ધિના ડોળ ઉપર હાલ્યો એ તો એને નુકસાન થવાનું 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 જ. મોટા સાધુના શબ્દ કોઈ દી ખોટા ના હોય. આવા મોટા મોટા પુરુષો શા માટે કહે છે કે આવા ઢોરની જેમ રહો, પાછા આપણને તેમ થાય, શું આપણે ઢોર છીએ? કંઈ આપણે ઢોર છીએ? લીલું ઘાસ એવું ખાવા માટે દોડીએ? આ ખાવામાં જ માલ છે, ઢોર થવામાં જ માલ છે. સત્સંગના પશુ થઈએ ને તોય શ્રીજી મહારાજ પાર પાડ દેશે, સત્સંગની અંદર ઢોર રહેવા માલ છે, બાકી આ જગત તો આપણને માનુષ્ય હશું તોય ઢોર કરી દેવું છે, બોલો. અને ત્યાં હવારમાં ઉઠીને કેટલું સાંભળવું પડે ને કેટલું સહન કરવું પડે ને બધાય કે, પણ બધું ત્યાં સહન કરી લે,
અને સત્સંગની અંદર બધાય આવો ભગત આવો ભગત કેમ છો ભગત પણ અહીંયા આગળ કેમ છો સ્વામી પણ અહીંયા આગળ એ પચતું નથી એ અઘરું છે કારણ કે મફતમાં મળી ગયું છે ને એટલે જોને મોટી આશા છે મનમાં જેવી પામવાને પૈસા તની તેવી આશા નથી અવિનાશપદની વાત શું કહીએ ગણી ગણી સ્વામી કે જેવી પૈસાની આશા છે એવી અવિનાશી પદ અક્ષરધામની આશા નથી નહીં તો કોઈ દિવસ બે ગરજુને ખપ વિનાના થવાય જ નહીં જેની અંદર જેટલો ખપ ઓછો એટલો એ બે ગરજુ છે એટલો એને સત્સંગને સમજવામાં જ ખામી છે એટલો એ બે ગરજુ છે અરે આ જોબ કરાવવાવાળા ઇન્ડિયાની અંદર શેઠિયાઓ ગાળો દે ને અહીંયા આગળ અમેરિકામાં ત્યારે એમ્પ્લોય છૂટા કર્યા છે અમુક કંપનીઓમાં અમુકનો કહ કાઢી નાખે છે સવારના જાય છે 7 વાગ્યાના તે રાતે 11 વાગે તો નીકળે જોબેથી 12-1 વાગે ઘેર આવે ને પાછું સવારમાં 8 વાગે ફરી ટિફિન બાંધીને આલ્યા અત્યારે અમેરિકામાં આવી કેટલા હરિભક્તોની દશા છે આ તો હરિભક્તો થ્રુ ખબર પડે તેવા કેટલા બીજા વ્યક્તિઓને હશે કારણ કે ઘર જ છે જોબ છૂટી જાય તો ઘરનો હપ્તો ભરવાનો છે જોબ છૂટી જાય ગાડીઓના હપ્તા ભરવાના છે ક્યાંથી જોબ લાવવી એટલે 12 કલાક ઓલા કે 13 કલાક કામ કરવું પડશે 8ની જગ્યાએ 13 કલાક પગાર 1નો 1 જ કંઈ વાંધો નહીં કરવું પડે છે ઘર જ છે અહીંયા આગળ VIP ઘર જ છે દેશની અંદર દેશી ઘર જ છે ઘર જ તો ઘર જ છે પણ ઘર જ અહીં ડોલર ઘર જ છે ને આ રૂપિયો ઘર જ છે ને નાનું એક મકાન હોય અહીંયા આગળ કદાચ મોટું મકાન હોય સારી ગાડી હોય પણ ઘર જ તો ઘર જ છે કેટલી ઘર જ એટલી નહીં એના લાખમાં ભાગની ઘર જ ભગવાન ભગવાનના સાધુને ભગવાનના હરિભક્તોના સત્સંગ પાસે રાખીએ ને તો પાર પડી જાય એવું છે અવિનાશી પદની આશા રાખી સ્વામી કે જો આવી રીતે મંડે તો એ ગરજુ થઈને રહી શકે આવું સ્વામી કહે છે હજુ સ્વામી 6ઠી કડીથી આગળ ઘણી બધી વાત છે ને એક પદ છે એને આપણે આવતીકાલે સ્વામીનો એ ઉપદેશ છે એને સાંભળશું ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની